नमस्कार विद्यार्थी मित्रों, भीमड़ा विद्यालय ई क्लास में आप सर्वे हार्दिक स्वागत है। आज आप संक्षेपीकरण अभ्यास करीशू। अगाउना वीडियो अंदर आपने एक संक्षेपीकरण नमूनों जोयो हतो। संक्षेपीकरण करती वक्त ध्यान में राखवानी केटलीक बाबत जोई थी, फरती बाबतों ने याद कर लीए तो संक्षेपीकरण एटले त्रीजा भाग में टूंकाण थी लखो तो एना माटे शुं करवानुं। सौथी पहला गद्यखंड ने ध्यान थी वांची जवो। वांचता वांचता तमने ख्याल आवशे कि प्रस्तुत परिच्छेद कोई भाव विचारनो विस्तार छे। ए विचार भावने व्यक्त करवा माटे क्यांक काव्य पंक्ति आपेली होय, क्या उदाहरण आपेला होय, क्या शब्द समूह आपेला होय, क्या समास आपेला होय, शब्दोनो विचार विस्तार भाषाना पोताने एना बळने हानि पहोंचाडता होय छे। वातना दढ़ीकरण माटे क्या शब्द समूह के वाक्यनुं पुनरावर्तन थयेलुं होय छे। केटलीक वार अलंकारनो उपयोग भाषा अभिव्यक्तिने सबळ करवा थयो होय छे। तो गद्यखंडने संक्षिप्त करता वक्ते पुनरावर्तन थता शब्दों शब्द समूह माटे एक शब्द वाक्यनुं पुनरावर्तन थयेलुं होय, के उदाहरण आपेला होय, ए बधुं निकाळी देवानुं। आ बधुं निकाळती वक्ते अर्थ के भाव दूर न थाय तेनुं ध्यान राखवानुं। भावार्थनी मावजत करता करता शब्दोने दूर करो। संक्षेप शब्दों करवानो छे, भाव अर्थनो संक्षेप न थाय तेनु ध्यान राखवानुं। दाखला तरीके समग्र परिच्छेद में 120 अक्षर होय तो एक तृतीयांश भाग में संक्षेप करता 120 भाग्या 3 तो 4 तरी 12 40 अक्षर संख्या थाय एटलो परिच्छेद तैयार करो। रफ काम में काचू संक्षेपीकरण तैयार करूँ, वाँची जवानू, मूल फकरा में जे विचार विस्तार छे तेना शब्दों करता ओछू तो नहीं थयुं ने, संक्षेपीकरण करता कई नुकसान तो भाव अने विचार अर्थ ने थयुं नथी ने, ए बाबतनी खास काळजी राखवानी। एक बार न समझण पड़े तो बीजी वार वाँचू, पण बराबर सारा अक्षरे भाषानी भूल न थाय, भाव बदलावी न जाय એ રીતે સંક્ષેપીકરણ કરવાનું। વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે આપેલા ફકરાને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનું છે અને એ ફકરાને સરસ યોગ્ય ફકરાને ભાવ અર્થ ઠીક લાગે પ્રમાણેનું શીર્ષક આપવાનું છે। નીચે આપેલા ફકરાને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે। સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે। ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય એટલે કે મેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી, એ કાનને ગમે એવું હોતું નથી। એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી। બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે। શું કહે છે? બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી। જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે છે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે। અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભા રહેનારા અને સામાના
आचार विचार ने योग्य आदर थी स्वीकारनारा बने आम नथी थतुं। तेथी ज पति अने पत्नीना जीवनमां नानी वातने बहु मोटू रूप आपी मोटा झगड़ा अने संघर्षो थाय छे। एक वार फरीथी आपणे वांची लईए के શું ભાવ છે અંદર, શું વિચાર છે। સ્ત્રી અને પુરુષ અહીંયા વાત થઈ છે, કોની? સ્ત્રી અને પુરુષની। સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે। સ્ત્રી અને પુરુષ એ એકસાથે મુસાફરી કરતા બે માણસો છે। ગીત ગાનાર અને વાજિંદ્ર વગાડનારમાં જો સુમેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી। એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય, શું કહે છે કે ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો મેળ ન હોય તો તાલબદ્ધ અને કર્ણપ્રિય એ ગીત હોતું નથી। એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી, જીવન સંવાદી હોતું નથી। બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, શું કહે છે? પતિ પત્ની પાસે આશા રાખે અને પતિ પત્ની પાસે આશા રાખે કે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે। પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી। જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તી છે। આ સંસારનો નિયમ છે, આ જગતનો નિયમ છે કે એક વ્યક્તિને જોઈને બીજી વ્યક્તિ એના જેવું જ વર્તન કરવા ઈચ્છતી હોય છે। તમે કોઈના માટે ઘસાવ તો કોઈ તમારા માટે ઘસાય, કહે છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે છે એ જ રીતે એ જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે। અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પણ પોતાના પગ ઉપર ઊભા રહેનારા અને સામાના આચાર વિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને આમ નથી થતું। તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતોને બહુ મોટું રૂપ આપી મોટા ઝઘડાઓ અને સંઘર્ષો થાય છે। અહીંયા આ ફકરાની અંદર સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે, આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી। જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંને એકબીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ। વાત શાની વાત ચાલી રહી છે? આપણે પાઠને આ ફકરાને યોગ્ય ટાઇટલ આપવું હોય તો વાત અહીંયા કોની ચાલી રહી છે? પતિ અને પત્નીના સંવાદી જીવનની। કોની વાત ચાલી રહી છે? પતિ અને પત્નીના સંવાદી જીવનની। ફકરાને જો યોગ્ય ટાઇટલ આપવું હોય તો અહીંયા ટાઇટલ આપી શકાય કે સંવાદી જીવનની, પતિ પત્નીના સંવાદી જીવનની વાત અહીંયા એ વિચાર રજૂ કર્યો છે। તો અહીંયા ટાઇટલ આપ્યું છે સંવાદી જીવન, સંવાદી જીવન તો કોના સંવાદી જીવનની વાત અહીંયા કરી છે? ઉદાહરણ આપ્યું છે કે પતિ પત્નીને, અને એના ઉદાહરણ આપતા આપતા એમને પતિ પત્નીના જીવનની વાત કરતાં કરતાં કોની અંદર વચ્ચે વાત કરી હતી? એક્ઝામ્પલ આપ્યું તો ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારની વાત કરી હતી। તો આપણે જોયું તો અગાઉ કે કોઈ ઉદાહરણ આપેલું હોય, કોઈ શબ્દ સૌ માટે એક શબ્દ આપેલો હોય તો એને આપણે બધાને દૂર કરીને એ જે વિચાર છે એ વિચારને રજૂ કરવાનો છે। તો અહીંયા સ્ત્રી અને પુરુષના સંવાદી જીવન માટે ઉદાહરણ આપ્યું હતું, શાનું ઉદાહરણ આપ્યું હતું? આપણે જોઈએ અહીંયા લખેલું છે ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય તો તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી। એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી। બંને પાસે બંને જણા વર્તનને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, એ સ્ત્રી પુરુષની વાત છે। કે છે સંવાદી જીવન શીર્ષક માટે યોગ્ય છે। હવે સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે, આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી। પતિ પત્ની વચ્ચે જો મેળ ન હોય તો રોજ ઝઘડા થાય, એટલે કહે છે કે જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી। જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેને એકબીજાના આચાર અને વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ, પતિએ પત્નીના અને પત્નીએ પતિના આચાર આચરણ
आचार विचार ने आदरपूर्वक स्वीकारवा जोईए, एकबीजाए एकबीजानी बात स्वीकारवी जोईए, एकबीजाना विचारो स्वीकारवा जोईए, હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ, તો ઝઘડાઓ સોલ્યુશન થઈ જાય. તો અહીંયા જવાબની અંદર આપણે પતિ પત્નીની વાત છે, તો ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરતી વખતે સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતા માણસો છે. આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેને એકબીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ.